गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 3 विषय गणित એમાં આજે આપણે પ્રકરણ 10 વિશેની ચર્ચા કરીશું. પ્રકરણ નંબર 10 ભાત એટલે કે પેટર્નની રમત. તો સૌથી સરળ ચેપ્ટર છે જેમાં આપણે સમજીએ એકી સંખ્યા એટલે શું. તો એકી સંખ્યા એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જે સંખ્યાના એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તેને એકી સંખ્યા કહે છે. દાખલા તરીકે 511 સંખ્યા આપી છે તો તમને ખ્યાલ જ છે કે એકમ એટલે કે આપણે જમણા હાથથી પહેલી જે સંખ્યા હોય એ એકમ કહેવાય, પછીની જે સંખ્યા છે એ દશક કહેવાય, અને પછીની જે સંખ્યાનો અંક છે એ 100ના સ્થાન પર આવે છે. તો 511માં એકમનો અંક 1 છે. તો એકમનો અંક 1 છે એટલે કે એકી સંખ્યા થશે. 513માં એકમનો અંક 3 છે એટલે એ પણ એકી સંખ્યા થશે. 517માં એકમનો અંક 7 છે. તો 7 છે એટલે આ પણ એક એકી સંખ્યા થશે. એટલે કે તમને જોવાનો 1 એકી સંખ્યા, ત્યાર પછી 3, 5, 7 અને 9. ત્યાર પછી ટોપિક છે બેકી સંખ્યા. જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેને બેકી સંખ્યા કહે છે. દાખલા તરીકે 512, તો એકમનો અંક 2 એટલે બનશે બેકી સંખ્યા. 514, એકમનો અંક 4 એટલે થશે બેકી સંખ્યા. 516માં એકમનો અંક 6 એટલે બેકી સંખ્યા. એ તમારે યાદ કેવી રીતના રાખવાનું, 1, 2, 2 સૌથી પહેલાં શબ્દને સમજવાનો પ્રયાસ કરો. 1 તો એકી અને 2 એટલે બેકી. 1, 1, 2, 2 તો એક સંખ્યા એકી હશે, તેની પછીની સંખ્યા બેકી હશે. એટલે કે 1, 1 સ્ટાર્ટ કરવાનો, 2, 2 એના પછીની સંખ્યા એટલે કે 2, 2 હોય તો 3, 1, 4, 2 5, 1, 6, 2 7, 1, 8, 2 9, 1 અને 0, 2. તો એક યાદ રાખવાનું, એક સંખ્યા એકી છે તો એના પછીની સંખ્યા 2, 2 3, 1 સંખ્યા, 4, 2 સંખ્યા, 5, 1 સંખ્યા, 6, 2 સંખ્યા, 7, 1 સંખ્યા, 8, 2 સંખ્યા, 9, 1 સંખ્યા અને 0, 2 સંખ્યા. તો આવી જ રીતના આપણે યાદ રાખશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેટર્ન પૂર્ણ કરો. તો પેટર્નમાં શું છે તો જોવાનું, એકી સંખ્યાની પેટર્ન છે, બેકી સંખ્યાની પેટર્ન છે કે ક્રમમાં છે. તો સૌથી પહેલાં આપણને આપ્યા છે 1, 2, 3. તો 3 પછી કઈ સંખ્યા આવે, 4, 5, 6 જેટલી ખાલી જગ્યા આવે. હજી પછીની ખાલી જગ્યા આવી હોય તો 7 લખી દેવાનું, કારણ કે સળંગ સંખ્યાનો ક્રમ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે 2, 4, 6 તો આ બધી કેવી સંખ્યા તમને દેખાય છે, બેકી સંખ્યા. તો 2, 4, 6, 8, 10, 12 આ બધી કેવી સંખ્યા છે, બેકી સંખ્યા. તો પછી જુઓ ત્રીજા દાખલામાં 3, 6, 9 તો તમે જોઈ શકો છો 3નો ઘડિયો છે. શું છે, 3નો ઘડિયો. આ પાઠમાં આપણે પેટર્ન જ શીખવાની છે. 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18. ત્યાર પછી કોનો ઘડિયો છે, યા તો 3માં 3 ઉમેરો તો પણ 6 થાય, એ રીતે પણ થાય. પગડીઓ યાદ રાખશો તો વધારે ઇઝી પડશે. ત્યાર પછી 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 10 50 ને 60. તો તમને મોઢે આવડતો હશે 10નો ઘડિયો. 10 એકા 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50, 10 6 60.
ત્યાર પછી ચારનો ગળ્યો, ચાર એકા ચાર, ચાર દું આઠ, ચાર તેરી બાર, ચાર ચોક સોળ, ચાર પચા વીસ, ચાર છ ચોવીસ. આપણે પરીક્ષામાં અહીંયા ખાલી જગ્યા આપે તો જોઈ લેવાનું કે ચારનો ગળ્યો છે. ત્યાર પછી પાંચનો ગળ્યો, પાંચ એકા પાંચ, પાંચ તું દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પચુ પચુ પચીસ, પાંચ છક ત્રીસ. પાંચનો ગળ્યો છે. ત્યાર પછી શેનો ગળ્યો છે, છનો, છ એકા છ, છ દું બાર, છ તેરી અઢાર, છ ચોકે ચોવીસ, છ પચા ત્રીસ, છ છકે છત્રીસ, એટલે શેનો ગળ્યો છે, છનો. ત્યાર પછી જુઓ બે ત્રણ ચાર, તો એના પછી કઈ સંખ્યા આવે, પાંચ છ સાત. ત્યાર પછી પાંચ છ સાત, સાત પછી કઈ સંખ્યા આવે, આઠ નવ દસ. ત્યાર પછી સો, બસો, ત્રણસો, તો કઈ સંખ્યા આવે, ત્રણસો. આમ શૂન્યવાળી કઈ સંખ્યા આવે, જેમ કે બે શૂન્ય આગળ એક, બે શૂન્ય આગળ બે, બે શૂન્ય આગળ ત્રણ, તો હવે કઈ સંખ્યા આવે, બે શૂન્ય આગળ ચાર, એટલે સો, બસો, ત્રણસો, ચારસો, પાંચસો, છસો. ત્યાર પછી દસ, અગિયાર, બાર, તો બાર પછી કઈ સંખ્યા આવે, તેર, ચૌદ, પંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેટર્ન પૂર્ણ કરોના દસ સ્વાધ્યાય પોથીના અલગ અલગ દાખલા જોયા. ત્યાર પછી તમને હોમવર્ક કહું તો હોમવર્ક છે આ તમારું, નીચે આપેલી સંખ્યાઓમાંથી એકી સંખ્યા પર ત્રિકોણની નિશાની કરો. એટલે કે ત્રણ સંખ્યા આપેલી છે, તેમાંથી એકી સંખ્યા ઉપર આપણે રાઉન્ડ નિશાની કરી છે, તો બાકીની જે સંખ્યા હશે એ બેકી હશે. પાંચ છ આઠ, તો એકી સંખ્યા કઈ છે, પાંચ, એટલે પાંચ ઉપર આપણે ત્રિકોણની નિશાની કરી. ત્યાર પછી દાખલા નંબર બે, એક બે ચાર, તો એક એક ઉપર ત્રિકોણની નિશાની કરી, કારણ કે એક એકી સંખ્યા છે. દાખલા નંબર ત્રણ, અગિયાર બાર સોળ, તો અગિયાર ઉપર આપણે ત્રિકોણની નિશાની કરીશું, કારણ કે અગિયાર એકી સંખ્યા છે, બાકીની બે સંખ્યા છે એ બેકી સંખ્યા છે. દાખલા નંબર ચાર, બાવીસ એકવીસ ચોવીસ, તો બાવીસ અને ચોવીસ એકમનો અંક બે અને ચાર જોઈ શકો છો તમે, બે અને ચાર છે જે સંખ્યા બેકી છે બાકીની, અને એક એકમનો અંક શું છે, એક, તો એકી સંખ્યા થશે એકવીસ. તેવી જ રીતના દાખલા નંબર પાંચ, અઠ્યાવીસ ત્રીસ ઓગણત્રીસ, તો તમે જોઈ શકો છો એકમનો અંક આઠ એટલે બેકી સંખ્યા, એકમનો અંક શૂન્ય એ પણ બેકી સંખ્યા, એકમનો અંક નવ એટલે ઓગણત્રીસ એકી સંખ્યા થશે. દાખલા નંબર છ, બત્રીસ ચોત્રીસ એકત્રીસ, તો બત્રીસ ચોત્રીસ એકત્રીસમાં એકત્રીસ કેવી સંખ્યા છે, એકી, કારણ કે એકમનો અંક એક છે. તો પોતે તમે રકમ નોંધી અને જોયા વિના મોઢે દાખલા ગણવાના છે કે પાંચ છ અને આઠમાંથી એકી સંખ્યા પાંચ છે, તો પહેલાં મોઢે દાખલા ગણવાના પ્રયાસ કરજો. ત્યાર પછી નીચે આપેલી સંખ્યાઓમાંથી બેકી સંખ્યા પર રાઉન્ડની નિશાની કરવાની છે, વર્તુળની નિશાની કરવાની છે. દાખલા નંબર એક, બે સાત નવ, તો સાત અને નવ એકી સંખ્યા છે, બે બેકી. દાખલા નંબર બે, દસ એકત્રીસ અને અગિયાર, તો એકત્રીસ અને અગિયારમાં એકમના અંક એક છે એટલે એકી સંખ્યા છે, જ્યારે દસ બેકી સંખ્યા છે, કારણ કે દસ સંખ્યામાં એકમનો અંક શૂન્ય છે એટલે દસ બેકી સંખ્યા. દાખલા નંબર ત્રણ, પંદર સત્તર ત્રીસ, પંદર સત્તર ત્રીસમાં એકમનો અંક શૂન્ય છે એટલે ત્રીસ એકી સંખ્યા છે, કારણ કે પંદરમાં એકમનો અંક પાંચ છે, સત્તરમાં એકમનો અંક સાત છે, તો આપણે ત્રીસ ઉપર રાઉન્ડની નિશાની કરશું, કારણ કે ત્રીસ બેકી સંખ્યા છે. દાખલા નંબર ચાર, અગિયાર નેવું તેર, તો અગિયાર નેવું તેરમાં અગિયારમાં એકમનો અંક એક છે અને તેરમાં એકમનો અંક ત્રણ છે, તો એક અને ત્રણ એ એકી સંખ્યા છે. તમને ખ્યાલ જ હશે કે અગિયાર અને ત્રણ તેર એકી સંખ્યા છે, જ્યારે નેવુંમાં એકમનો અંક શૂન્ય છે
એટલે એ થઈ જશે બેકી સંખ્યા. દાખલા નંબર 5, 81, 83, 82માં એકમનો અંક 2, 2 એટલે એ સંખ્યા બનશે બેકી સંખ્યા. દાખલા નંબર 6, 33, 10 અને 35, તો 33માં એકમનો અંક 3 છે, 35માં એકમનો અંક 5 છે, એટલે 33 અને 35 એકી સંખ્યા છે, જ્યારે 10 એટલે બેકી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, નોટબુકના આ નોંધના હું ફોટા મોકલું છું, જેમાં પેટર્ન પૂર્ણ કરો ક્વેશ્ચન નંબર 1 પ્રશ્ન નંબર 1 છે, એકી સંખ્યા એ પ્રશ્ન નંબર 2 અને બેકી સંખ્યા એ પ્રશ્ન નંબર 3. તો આપણે પેટર્નના પાઠના પેટર્ન વિશેની, એકી સંખ્યા બેકી સંખ્યા વિશેની સમજૂતી મેળવી. તો તમને તમારી નોટબુકમાં